ऊंची आपो बाई जी, ऊंची आपो बाई जी, तमे किया पटारे मेली मारा मैयरनी शरणाई जी। ऊंची आपो बाई जी, तमे किया पटारे मेली मारा मैयरनी शरणाई जी। कोई कंकु थापा भूसी दई, मने भीते थी उतरावो। कोई कंकु थापा भूसी दई, मने भीते थी उतरावो। कोई मींढळनी मर्यादा लई, मने पांच कड़ा पकड़ावो। कोई मींढळनी मर्यादा लई, मने पांच कड़ा पकड़ावो। खड़की खोलो बाई जी, खड़की खोलो बाई जी, खड़की खोलो बाई जी, तमे किया कटाणे पोंखी मारा कलरवनी कठणाई जी। खड़की खोलो बाई जी, कटाणे पोंखी मारा कलरवनी कठणाई। ગુજરાતી સાહિત્યના માઇલસ્ટોન ગીત કવિ, ઉત્તમ પ્રાધ્યાપક અને ઋજુતાના ધણી કવિશ્રી વિનોદ જોશી, એમનું એક ઉત્તમ પ્રદાન પ્રબંધ કાવ્ય સૈરંદ્રી। કાવ્ય તો ખૂબ પ્રચલિત થયું, વધુને વધુ લોકો સૈરંદ્રીથી આકર્ષિત થઈ રહ્યા છે, પણ એ જાણવામાં રસ પડ્યો કે આ સૈરંદ્રી ક્યાં, ક્યારે, કેમ, કેવા સંજોગોમાં રચાયું। કવિશ્રી દંપતિ પ્રેમ મંદિરના આંગણે પધાર્યું અને એમની સાથે લાંબી ગોષ્ઠી થઈ, મેકિંગ ઓફ સૈરંદ્રી। વિનોદભાઈ, સૈરંદ્રીની નું સર્જન થઈ ચૂક્યું છે ત્યારે પાયાનો એક વિચાર એ આવે કે આ એક અત્યાર સુધી, માનો કે સૈરંદ્રી શબ્દ કે નામ એ આપણા સુધી કોઈ સુધી આવ્યું નથી, શાસ્ત્રોમાં હતું અને કોઈએ જાણ્યું હોય, પણ જનસામાન્ય સુધી આ વાત હવે સૈરંદ્રી નામથી લઈને આખું સર્જન ગુંજવા લાગ્યું છે। તો પહેલો મુદ્દો એ છે કે આ વિચાર અથવા તો આ બીજ તમારા મનમાં ક્યાંથી રોપાણું, ક્યાંથી આવ્યું, ક્યારથી આવ્યું અને કેમ વિકસ્યું? ભદ્રભાઈ, સૈરંદ્રી કાવ્ય તો રચાયું હજી હમણાં, એટલે ફેબ્રુઆરી 2018માં એ સંપન્ન થયું, પણ 1.5 દાયકાથી પણ વધારે સમયથી મારા ચિત્તમાં એનું કોઈ ને કોઈ રીતે અનુસંધાન રચાયેલું હતું। સૈરંદ્રી તો એક વળાંક છે, વાસ્તવમાં તો મેં લખવા ધારેલું બૃહન્ન લાવીશ। અચ્છા, મારા કોઈ એક પુસ્તકમાં મેં નવા, હવે મારા પ્રકાશિત થનાર પુસ્તકો કયા એની જે યાદી આપી હોય એમાં બૃહન્નલા એવું ટાઇટલ પણ મેં ક્યાંક આપ્યું છે, કયું પુસ્તક મને યાદ નથી બરાબર। એટલે મારું લક્ષ્ય સૈરંદ્રી નહીં પણ બૃહન્નલા એમ તમને હું કહી શકું। યસ, મને એમ થયું કે મેં શિખંડી વિશે લખ્યું છે તો હું એક વળી એવા બીજા પાત્ર વિશે લખું કે જે મેઇન સ્ટ્રીમ કેરેક્ટર નથી। શિખંડી એ જેમ દ્વૈતમાં રાચે છે, સ્ત્રી અને પુરુષ બંનેના વ્યક્તિત્વનો એ જે રીતે અનુભવ કરે છે એના પૂર્વકાળમાં, એના પછીના કાળમાં, એવી રીતે બૃહન્નલાનું પણ મારા મનમાં આ રીતે એક અંદરથી કોઈક સૂચન મને મળ્યું હશે અને મેં વિચાર કર્યો કે હું બીજું કાવ્ય બૃહન્નલા પર લખીશ। અચ્છા, મેં લખવાનો પ્રયત્ન કર્યો અને એ કાવ્ય પણ સર્ગબદ્ધ કરવું એવી
મારી ઈચ્છા હતી. મેં એનો પહેલો સર્ગ શરૂ કર્યો. મને થયું કે હું કઈ ઢબે આ લખું, તો એમ થયું કે જો હું આવા પાત્રોને લઈને જ લખવાનો છું તો બધા એક સરખી ઢબના મારે લખવા જોઈએ. તો જે ઢબે શિખંડ લખાયું, જે ઢાંચામાં, જે માળખામાં, સંસ્કૃત વૃત્તોમાં, ચાર ચાર પંક્તિઓના શ્લોકોમાં જે લખાયું, તો હું એવી રીતે જ બૃહન્નલા લખું. મેં પ્રારંભ કર્યો બૃહન્નલા લખવાનો, અને એમાં મારે શરૂઆતમાં એવું કંઈક સ્થાપિત કરવું હતું કે મૃદંગ વગાડતા અર્જુનને જે બૃહન્નલા વેશે છે એને સહિરંદ્રી જુએ, અને અર્જુન જોઈ જાય કે સહિરંદ્રીએ પોતાને જોયો તો અર્જુન પોતાના વિશે શું વિચારવા લાગે. અચ્છા, આવું મારા મનમાં પ્રારંભે હતું. એટલે મેં એ રીતે શરૂ કર્યું, અને લગભગ એમ માનું ને ચાર ચાર પંક્તિના 30-40 શ્લોક તો મેં લખ્યા. ઓહો, અચ્છા. પણ જેમ જેમ હું લખતો ગયો એમ એમ મને એમ થયું કે આ ખરી કટોકટી તો અર્જુનની નથી, સહિરંદ્રીની છે. સહિરંદ્રીની છે. એટલે મેં પડતું મૂક્યું. હું જે વિષય બનાવવા માંગતો હતો એ વિષય ગૌણ થઈ ગયો, અને જેને ગૌણ ગણતો હતો એ મુખ્ય સ્થાને. અચ્છા, એ પાત્ર સહિરંદ્રી. અને એ કારણ પણ હતું કે બૃહન્નલા બનતા અર્જુનની સમાંતરે કંક બનતા યુધિષ્ઠિર કે બલ્લવ બનતા ભીમની પણ એક સરખી વેદના હોય ને, અજ્ઞાત હોવાની. તો આ તો બધા પુરુષો છે, અને એ તો યુદ્ધવીરો છે, ને બાણાવળીઓ છે, ને કોઈ ગદાધારી છે, ને કોઈ બુદ્ધિનિષ્ઠ છે, ને એવા બધા. તો એમની પાસે તો એમના રસ્તાઓ છે. પણ સહિરંદ્રી એવું પાત્ર છે કે જે નથી કોઈને કહી શકે એમ નથી, એની પાસે કોઈ વ્યક્તિગત કહેવાય એવું સામર્થ્ય કે જે અર્જુન પાસે કે ભીમ પાસે કે એમ છે. તો આ એવું એક પાત્ર કે જે પણ આ પરિસ્થિતિમાંથી જ પસાર થઈ રહ્યું છે, તો વાય નોટ ટુ મૂવ અપોન ધેમ. અચ્છા, ઓકે. તો મને થયું કે આમાં તો સહિરંદ્રી મારું લક્ષ્ય છે. ખરેખર હું જે વિચારી રહ્યો છું એ વાત તો મારે સહિરંદ્રીના સંદર્ભમાં કરવી વધારે પ્રસ્તુત છે. એટલે મેં એ જે લખ્યું હતું એ પડતું મૂકી દીધું. અચ્છા, હજી આજે પણ એની સ્ક્રિપ્ટ છે મારી પાસે, પણ મેં પછી એને આગળ લંબાવી નથી. પછી મને થયું કે હું સહિરંદ્રીની જો વાત કરું તો મારે સહિરંદ્રી જેની દાસી છે એ સુદેશનાથી પ્રારંભ કરવો જોઈએ આ વાતનો. એટલે એક દાસી અને એક રાણી એના વિરોધાભાસી સંકેતોથી આ શરૂ થાય તો તરત અપીલ કરે. તો એવું કેવી રીતે કરવું? તો મને થયું કે હવે મારે કાવ્ય નથી લખવું, મારે સહિરંદ્રી પર નાટક લખવું છે. અચ્છા, એટલે મેં નાટક લખવાનો પ્રારંભ કર્યો. એક બે કલ્પિત પાત્રો પણ મેં એમાં ઉમેર્યા, અને દ્રૌપદી અને સહિરંદ્રી અને સુદેશના વચ્ચે થતા સંવાદ ને એવું બધું થોડુંક કર્યું પણ ખરું. લગભગ 3-4 દૃશ્યો મેં લખ્યા. પણ પછી મને થયું કે જે જે વાત મારા મનમાં રમી રહી છે આ અજ્ઞાત હોવાની, ને ખરેખર પોતાનું જે જ્ઞાત વ્યક્તિત્વ છે એ છુપાવવાની, એને હું નાટકમાં બરાબર સારી રીતે મૂકી નથી શકતો. કારણ કે સંવાદમાં મારે જે કહેવી છે એ વાત એ રીતે આવતી નથી. પોત તો જે બંધાયું છે તો કવિતાનું જ છે. એટલે મેં નાટક પણ છોડી દીધું, એની સ્ક્રિપ્ટ પણ મારી પાસે પડી છે. તો બૃહન્નલામાંથી સહિરંદ્રી બની, સહિરંદ્રીમાંથી એટલે કે વૃત્તબદ્ધ કાવ્ય હતું એ છૂટી ગયું, નાટકના અંકની રીતે એ લખાતું ગયું, એ મુકાઈ ગયું. પછી મને થયું કે હવે આ બંધાતું નથી અંદર, કોઈ રીતે એનો પિંડ બંધાય નહીં, તો આ વાત મારે કરવી કેવી રીતે? એ દરમિયાન મનમાં જે ઉથલપાથલ થતી હતી એ બાબતની, ખાસ કરીને કે મને બધું આવડે છે છતાં હું કરી શકતો નથી. એટલે કે મારી હું કવિતા લખી શકું એમ છું ને હું લખી શકતો નથી. એટલે મારી ઉર્જા છે એને રોકે છે કોણ? કોઈક નિયંત્રક પરિબળ
એવું છે કે જે મારા શબ્દને પ્રગટવા દેતું નથી, તો એ છે શું? એટલે મારી સર્જકતાને દાબ આપતું હોય એવું કંઈક મારી આસપાસ મને અનુભવાયું. ઓહો. પછી મેં એની શોધ કરી કે એવું શું છે. તો મને એવું લાગવા માંડ્યું કે મારી આસપાસ રચાતા જે આપણા વ્યવહાર જીવનના જે પ્રસંગો, બનાવો, ઘટનાઓ કે જે કંઈ તમે દૈનંદિન એ બધામાં આપણે આપણી રીતે કંઈ કરી જ નથી શકતા. વાહ. કોઈક બીજા જે ઈચ્છે છે એવી જ રીતે આપણે કરવું પડે છે. તમે યુનિવર્સિટીમાં હો તો પણ તમારે બીજાને રાજી રાખવાનું, બીજાની ઈચ્છા પ્રમાણે કરવાનું. ઘરમાં હો તો પણ તમારે કોને શું ગમશે, કોને શું નહીં ગમે એ રીતે તમારા વર્તન વિજ્ઞાનને રચવાનું. તમે બહાર રસ્તા ઉપર કોઈકને મળો તો પણ તમારે તમારું અમુક વર્તન વિજ્ઞાન અંદરથી વિકસાવવાનું અને એની સાથે એ રીતે વ્યવહારના આટાપાટા ખેલી લેવાનું, આવું બધું થાય. તો આવું બધું જે રીતે થયા કરતું હતું એમાંથી મને એવો વિચાર આવ્યો કે તો પછી જો હું બીજાને ગમે એ રીતે આ બધું કરી રહ્યો હોઉં તો હું બીજાના વતી જીવું છું, તો હું મારું જીવન ક્યારે જીવું છું? એને ગમે છે કે મારે આ રીતે વર્તવું જોઈએ, એ રીતે હું વર્તું છું, તો હું એના વતી જીવી રહ્યો છું. એને જે ગમે છે એ રીતે હું જીવી રહ્યો છું. તો મારે મારી ખોજ કરવી જોઈએ કે મને જે ગમે છે અથવા મારું જે છે નિજત્વ જે છે એ શું છે. આ કોયડો કંઈ એટલો મોટો નહોતો એવું મને ત્યારે લાગ્યું કે આ તો ઠીક છે, વ્યવહાર જીવનમાં તો આવું બધું હોય જ ને, બધા એકબીજાને અનુકૂળ થઈને રહેવાનું હોય, સમાધાનની ભૂમિકા જ આપણી કાલ યાત્રા બધી થવાની હોય, એમાં તો શું હોય એમ. એટલે ક્યારેક આ આખી વાત સાવ ફુગા જેવી થઈ જાય, બેસી જાય, ચપટ થઈ જાય. વળી પાછો કોઈક વખત કંઈક એવો પંપ વાગે કે એનાથી વળી આ વાત થોડીક ફૂલે, વળી પાછી અંદર અસમંજસની સ્થિતિ ઊભી થાય અને એમ થાય કે ના ના, આ આયુષ્યના આટલા વર્ષ ગયા એ આપણે ઇન્વેસ્ટ ક્યાં કર્યા? હું ધારો કે કોઈ એક કલાક કોઈ એક જગ્યાએ આપું છું તો એ મારું ઇન્વેસ્ટમેન્ટ છે. મારું ઇન્વેસ્ટમેન્ટ ઇન ધેટ સેન્સ કે મારા આખા આયુષ્યમાંથી મેં એક કલાક ઓછો કર્યો અને કોઈક જગ્યાએ રોક્યો તો એ મારા માટે કોઈ વળતરરૂપ છે ખરો? અથવા મને એનાથી કંઈ ફાયદો થયો? મારામાં કોઈ એનાથી ઉત્ક્રાંતિ થઈ કે મને એને કોઈ રીતે લાભ આપ્યો? જો હું આવું ન કરી શકતો હોઉં તો મારો સમય હું જેને માટે વાપરું છું એ તો એની ઈચ્છા પ્રમાણે વપરાયેલો સમય થયો, તો એનો અર્થ એ થયો કે જીવન મને મળ્યું છે અને હું મારા માટે તો વાપરતો નથી. અથવા જીવનની જે ખરી ખૂબી છે, જે ન્યુક્લિયસ છે, એ તો હું પામવાનો જ નથી, કારણ કે બીજાના ન્યુક્લિયસને હું જાણવાનો નથી અને એને માટે થઈને હું બધું કર્યા કરું છું. રાઈટ. એટલે એક ઇતરજન લાગવા માંડ્યું હું, મને બધાની વચ્ચે જાણે હું આમ એક આઉટસાઇડર હોઉં અને હું બધાની સાથે આમ ઇન્વોલ્વ થયા કરતો. મારા મનમાં એક પેલા ચક્રોનું એક રૂપક પણ આવ્યું કે દાંતાવાળા ચક્ર આમ એકબીજા સાથે આમ એક દાંતામાં બીજો દાંતો ઘૂસતો જાય અને ચક્ર ફરતું જાય અને છતાં બંને ચક્રો સ્વતંત્ર રહે. તો આવું આવું સ્વાતંત્ર્ય હોય તો હું ઓગળી નથી શકતો એવું મને લાગવા માંડ્યું. મારે ઓગળવું હતું, મારે હું જે સમષ્ટિનો અંશ હોઉં, હું જે વ્યક્તિમત્તાનો ધબકાર ઝીલનારો હોઉં, અથવા હું જે વાતાવરણમાં મને વિસ્તારવા માગતો હોઉં એ જો મને મળવાનું ન હોય ને હું આમ ખાલી આમ ફર્યા જ કરતો હોય ને આ દાંતામાં દાંતા ભરાયા જ કરતા હોય ને એવી રીતે મારું સ્વાતંત્ર્ય રહેતું હોય એનો હું ગર્વ કરતો, ઇટ વોઝ મિનિંગલેસ. એટલે મને એમ થયું કે નહીં, મારે મારે ભળવું છે. જો ભળવું હોય તો મારે ઘણામાં ઉતરવું પડે, ઘણાને જાણવા પડે. હવે આસપાસ જે લોકો હોય એમને જાણવામાં તો મને કોઈ રસ હતો નહીં. ત્યારે મને આ વળી પાછા પાત્રો બધા અંદરથી મજબૂર કરવા માંડ્યા કે જો અમે જુદા છીએ, વ્યવહાર જીવનમાં જે છે એના કરતાં અમે જુદા છીએ. અચ્છા. એટલે મને થયું કે આ આ પાત્રો મારા કામના છે. એટલે મારા માટે કામહીન પણ હતો, કીચક પણ હતો, કૃષ્ણ પણ, દ્રૌપદી પણ, બીજા ઘણા બધા પાત્રો એવા હતા કે જે વ્યવહાર જીવનના આપણા અનુભવો કરતાં જુદી રીતે જીવનારા અને તે છતાં પોતાનું વ્યક્તિત્વ બનાવી રાખનારા હતા. તો સૈરંદ્રીએ મને પકડ્યો. બરાબર છે.
અને મને થયું કે આ એક એવી સ્ત્રી છે કે જે સ્ત્રી તો છે જ, પણ સાથે સાથે એ મહારાણી, સાથે સાથે એ દાસી, સાથે સાથે એ પાંચ પતિની પત્ની, અને એવી સ્ત્રી કે જેને પાંચ પતિ હોવા છતાં અજ્ઞાતવાસમાં એ એનાથી દૂર રહેવું પડે એવી નિયતિને વશ એવી સ્ત્રી. આ વ્યવહાર જીવનમાં શક્ય નથી. એટલે નારીત્વનો સૌથી તીવ્ર અનુભવ જો કોઈ કોઈ કરે તો એ સૈરંદ્રી જ કરે. આવું મને આમ ચોંટી ગયું. પણ લખવું કેવી રીતે, લખવું તો શું લખવું? પણ હું પછી એવું કરતો રહ્યો કે આ એક અંદર જે ઉતર્યું એને સુદ્રઢક સાંપડે એ માટે હું બધે કહેતો રહ્યો હું આવું એક કાવ્ય લખવા માંગુ છું, હું એક સૈરંદ્રીને કેન્દ્રમાં રાખીને કંઈક લખી રહ્યો છું, હું એક પ્રબંધ લખી રહ્યો છું, કામ કરું. એટલે તમારાથી માંડીને મેં મોરારી બાપુ સુધી બધાને આવું કહ્યું હોય કે હું એક આવું મોટું કામ કરી રહ્યો છું, હકીકતે મેં એક શબ્દ પણ પાડ્યો ન હોય. અચ્છા, તો બધાને એમ હતું કે હું બીજું કંઈ લખતો નથી, કારણ કે મેં ઘણા વર્ષોથી જે ગીતો કે સોનેટ કે પ્રકારની રચના હું લખતો હતો એવી મેં લખી જ નહીં. ભાગ્યે જ બે ચાર રચનાઓ થઈ હશે પાછલા 10-11 વર્ષમાં. અચ્છા, એટલે મેં બીજું કંઈ લખ્યું જ નહીં. તો બધાને એમ કે આ આવું મોટું કામ એક કરી રહ્યો છે ને એમાં વ્યસ્ત હશે, પણ એ બધાની ભ્રમણા જ હતી. હું ખરેખર કાંઈ લખતો નહોતો. લખવાનું મન કરવું, કટિબદ્ધ થાવ, બેસવું, કોરા કાગળનો સામનો કરવું, અને મને બહુ જ નિરાશા થઈ જાય. એકવાર તો એવું થયું, દક્ષિણ ભારતમાં અમે ફરવા ગયેલા અને ત્યાં મંદિરોમાં એક સરસ્વતીની મૂર્તિ જોઈ, અને એટલી સુંદર મૂર્તિ અને એટલી પ્રભાવક, મને આમ એ મૂર્તિ જોઈને આમ મને એમ થયું કે આ મારી મારી સગી માં છે, અને એના ખોળામાં મારું માથું મૂકી દઉં, ને મારી આંખોમાંથી વગર કહે આંસુ દડદડવા લાગ્યા. એટલી તીવ્ર અનુભૂતિ થઈ મને સરસ્વતીની એ પ્રતિમા પાસે. મેં આશીર્વાદ માંગ્યા કે હું અહીંથી તું જતો રહેવાનું છું, પણ માં તું મારી પાસે કંઈક એવું લખાવ કે જે હું ઝંખી રહ્યો છું. આવું મેં ત્યાં એ પછી આ કવિતા જે કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના જે છે એમાં એ સરસ્વતીનું અનુસંધાન છે, સરસ્વતી માતા. તો એક સાવ કાવ્યશાસ્ત્ર વિદ્યાથી સાવ અલગ થઈને ભાષાના ઓજારો કે ભાષાની શક્તિઓથી સાવ તટસ્થ થઈ જઈને કવિતાની કે બીજી કોઈ પળોજણને નજર સામે લાવ્યા વગર એક સાવ અબૂધ બાળકની જેમ સરસ્વતીને મેં પ્રાર્થી લીધા અને મેં માગી લીધું કે આ પ્રથમ પૂજાની તું લાજ રાખ. એવી ભાવાત્મક સ્થિતિ હતી કે એની તીવ્રતા મારા મન ઉપર બહુ રહી, સાતત્યપૂર્વક એ રહી, પણ લખવા બેસું લખાય નહીં. પણ અસ્મિતા પર્વના અંતે હનુમાન જયંતિનો દિવસ હોય અને સવારે 8-9 વચ્ચે સુંદરકાંડનો પાઠ થાય. સુંદરકાંડ, વાલ્મીકિનો સુંદરકાંડ તો મેં વાંચેલો, પણ તુલસીના સુંદરકાંડથી હું પરિચિત નહોતો. હું બધાને જોઉં કે બધા તાલબદ્ધ ગાય છે, આમ એના આંદોલનો આમ હવામાં પ્રસરે છે. મને મન થયું કે હું પણ સાથે સાથે ગાવ, આવડે તો નહીં એટલે ટેક્સ્ટ માગું ને પછી હું જોતો જાઉં અને સાથે સાથે ગાતો જાઉં. એ ચોપાઈ અને એમાં આવતા દોહરા, એનું અનુરણન એ વખતે થાય. આવું એક વર્ષ નહીં, વારંવાર દરેક હનુમાન જયંતિએ હું આ બધાની સાથે સમૂહ પાઠ કરું, સમૂહ ગાન કરું. અને એ કરતાં કરતાં મને કંઈક અંદર ગુંજનનો અનુભવ થાય, કશું મ્યુઝિંગ અંદર થતું હોય એવું થાય. નોટ ધ પરફેક્ટ મ્યુઝિક, બટ મ્યુઝિંગ, કંઈક કંઈક અનુરણન કે ગુંજારો થાય. તો મને એનાથી મજા આવતી. વારંવાર પ્રયત્ન કરું કે હું આવી મોટી રેન્જનું, મોટા સ્કેલનું કે એવું કંઈક કાવ્ય કરું, પણ થાય. એક વખત એવું બન્યું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક સ્ટાફ કોલેજમાં મધ્યકાલીન કૃતિઓ ઉપર એક વિષય રાખીને એમાં જુદા જુદા વક્તાઓને મધ્યકાળની કૃતિઓ ઉપર બોલવા માટે એ થીમ ઉપર એ માટે એમાં મને નિમંત્રણ આપ્યું. અને
માધવાનલ કામકંદલા પ્રબંધ એવું 14મી સદીમાં લખાયેલું પ્રાકૃત ભાષાનું કાવ્ય ગણપતિ નામના કવિએ લખેલું. અચ્છા, એના વિશે વાત કરવાનું મને સોંપાયું. મારી પાસે કૃતિ હતી ને, પણ પછી એ ઝેરોક્સ કરાવેલી પ્રત મને મોકલવામાં આવી ને મેં વાંચી તો હું એટલો બધો પ્રભાવિત થયો એનાથી. મને થયું કે આ જે રીતે, જે સરળતાથી અને માત્રામેળ પદબંધમાં જે રીતે લખાયેલું છે, આટલા લાંબા સ્કેલ ઉપર મારે આવું કંઈક લખવું છે. એટલે જે મોડેલ હું શોધતો હતો એનો સૌથી પહેલો અણસાર મને માધવાનલ કામકંદલા પ્રબંધ એ કાવ્યમાં મળ્યો. માધવ અને કામકંદલા એવા બે મુખ્ય પાત્રો છે. એમાં માધવ બહુ સુંદર પુરુષ છે, કામકંદલા નર્તકી છે. એની આખી આમ તો ઉદયન કથાઓ જે આપણી છે એને વિક્રમ રાજાની એની સાથે જોડાયેલી વાર્તા છે. પણ એણે મને ધક્કો માર્યો કે મારે આવું કંઈક લખવું એવું મારા મનમાં આવ્યું. એ પહેલાં હું આ તો કામ કરી ચૂક્યો હતો, વૃત્તબદ્ધ કાવ્ય લખવાનો, નાટક લખવાનો, એ તો બધું મેં પડ્યું મૂકી દીધું હતું. પણ આ કૃતિએ મને એક મોડેલ આપ્યું. હવે એ તો બહુ લાંબુ કાવ્ય હતું અને એટલું બધું ગજુ કંઈ મારું છે એવો મને કોઈ આત્મવિશ્વાસ હતો નહીં. પણ મને થયું કે શરૂ તો કરું, એટલે મેં એક ખંડ લખ્યો. અચ્છા, હવે એ લખતી વખતે સુમિત્રાનંદન આપણે જયશંકર પ્રસાદ, હિન્દીના આપણા મોટા કવિ જયશંકર પ્રસાદ, એનું કામાયની એ મારા વાંચવામાં આવ્યું. કામાયની અને એનો પ્રારંભ એવી રીતે થતો હતો, હિમગીરી કી ઉત્તુંગ શિલા પર બેઠ શિલા કી શીતલ છાં એક પુરુષ ભીગે નયનો સે દેખ રહા સો એન્ડ સો, કંઈક આ પ્રકારની પંક્તિ મને આખી અત્યારે યાદ નથી રહી. તો મને થયું કે આમ એનું એનું બિગિનિંગ બહુ સરસ છે. એક હિમગીરી, એના ઉપર બેઠેલો એક પુરુષ અને આમ ભીની આંખોથી આખા જગતને આમ અવલોકી રહ્યો છે, તો એક સીન આવ્યો મારા મગજમાં અને એનાથી એકાએક મારાથી આવું લખાઈ ગયું, વિવશ સાંજ નભ નિરાલંબ નિસ્પંદ સમીર નિગૂઢ એક યૌવના નતમુખ ઊભી વ્યગ્ર ચિત્ત સમૂઢ. શરૂઆતમાં જે પુરુષની વાત હતી એ આમાં એક સ્ત્રીની વાત તરીકે મારામાં આવી. એટલે કામાયનીનું આખું એ અનુસંધાન મારા મનમાં રચાઈ ગયું. જયશંકર પ્રસાદ તો બહુ બહુ જ મોટા કવિ, હિન્દીના મહાકવિ કહેવાય, કામાયની મહાકાવ્ય કહેવાય, એ પ્રકારનું હિન્દીનું અદ્ભુત કાવ્ય. તો શરૂઆત થઈ ગઈ આવી રીતે. અચ્છા, અને આખું સળંગ ચાલ્યું તો લગભગ એના 6-1 શ્લોક થયા પછી મને થયું કે હવે આનાથી આગળ તો આ ચાલતું નથી. હવે મારે માધવાનલ કામકંદલા પ્રબંધ જેવડું લખવું હોય અને અહીંયા જો હું અટકી જાઉં તો આમાં કરવું શું, મારે પડી ગયું, મુકાઈ ગયું. વળી પાછું કંઈક જોશ ચડ્યું હશે તો એ વળી પાછું આગળ થોડુંક હાંક્યું મેં. પછી હું વિચાર એવો કરું કે આ કાગળ બરાબર નથી એટલે એમાં સરખું નથી લખાતું, નવી ડાયરી લઈ આવું એમાં લખું, તો એવું લઈ આવ્યો એમાં લખ્યું, પેન બદલું પણ કંઈ થાય નહીં. પછી બધાને ખબર કે હું આવું કંઈક કરી રહ્યો છું એટલે બધા મને ડાયરીઓ આપે ને પેન આપે ને કંઈક. જન્મદિવસ હોય ત્યારે મારી પાસે 8-10 પેન આવી ગયું હોય ને 8-10 ડાયરીઓ આવી ગઈ હોય કે આમાં તમે લખજો, આમાં તમે લખજો એમ, પણ કાંઈ ચાલ્યું નહીં. તો આમ કરતા કરતા આખો દાયકો પસાર થઈ ગયો અને અંદર બધું આ ઉપર તળે થયા કરે અને કાંઈ થાય નહીં. અને એટલી વિવશતાનો મને અનુભવ થયો. એક તબક્કે તો મને એમ થયું કે મારી સર્જકતા ક્ષીણ થઈ ગઈ, હવે હું કંઈ કંઈ લખી શકું એવી સ્થિતિમાં નથી. અને અંદર આ આખી જે નિજતાની શોધ અને એના ઉપર આ બાહ્ય આવરણોનો જે સકંજો, એની ભીસ વધવા લાગી. કોઈ વાર તો એવું થાય કે હું લખી ન શકું, આ વાતની તો કદાચ વિમલને ખબર નથી, મને રડવું આવે, હું એકાંતમાં એકાદ ખૂણે બેસીને આંસુ સારી લઉં અને કંઈ નથી લખાતું એનો મને અત્યંત વસવસો થવા લાગે. અને મને એમ થાય કે હું મારા આટલા ગીતો ગવાતા હોય, મારી આટલી
પ્રશંસા થતી હોય ને બધા હું ક્યાંક જાઉં ને મારા બધા ફેન મને મળતા હોય ને ક્યાંક, પણ મને હું ઓટોગ્રાફ આપતો હોઉં તો એ અંદર એવું થવા માંડે કે શું હવે તું કંઈ લખી તો શકતો નથી ને તું અત્યારે ઓટોગ્રાફ આપી રહ્યો છે. આમ આવી મારી અંદર એક વિડંબનાની પેલી થવા લાગી અને એ ભાર અસહ્ય થાય એવી હદે મારામાં વિકસ્યો. પછી મને એમ થયું કે હું ભાષાથી જો છૂટી જ જઈશ સાવ તો હું કાંઈ લખી જ નહીં શકું. એટલે હું પછી વિવેચનો લખવા માંડ્યો ને કાવ્યના આસ્વાદો લખવા માંડ્યો ને એવી રીતે કલમ ચાલુ રહે એના મેં પ્રયત્નો કર્યા. છાપામાં કોલમો લખવા માંડ્યો, આવું બધું કંઈક વચ્ચેના ગાળામાં મેં એ બધું કર્યું. પણ એ એકથી મને સંતોષ ન થયો. મારી જે પેલી ક્રિએટિવિટી હતી એને મારે જે કાટ ચડ્યો હતો એ ઉતારવા માટે કોઈ કાનસની જરૂર હતી. અને એમાં આ સુંદરકાંડનો જે પાઠ છે એ મને મદદે આવ્યો હોય એવું હું માનું છું. સીધી મદદ મળી છે એમ તો નહીં કહી શકાય કારણ કે આ તો બધું સંચિત હોય છે. યસ, પણ હું ચોપાઈમાં કશું લખત જ નહીં, પણ એ ચોપાઈમાં આવ્યું તો આ એક ખંડ જે મેં પહેલા લખ્યો હતો એ મને એમ થયું કે હું આને ચોપાઈમાં જો બદલી નાખીશ તો મેં જે શરૂઆત કરી છે જ્યાં મેં આમ આમ દોરડું બાંધ્યું છે એ આધાર પણ જતો રહેશે. એટલે હું એને એમને એમ રહેવા દઉં અને પછી આગળ લખું. ઓકે, એટલે આ સાત સર્ગનું કાવ્ય છે. સાતેય સર્ગમાં સાત ખંડ છે, પણ પહેલા સર્ગના પહેલા ખંડને મેં જે રીતે લખાયો હતો એ રીતે જ રહેવા દીધો. અચ્છા, કારણ કે એમાંથી દોરડું જો નીકળી જાય તો હું લટકી જાઉં. એટલે એ પંક્તિઓ ચોપાઈની પૂરી પૂરેપૂરી ચોપાઈની પંક્તિ નથી, એમાં પાંચ માત્રાઓ ઓછી છે. અચ્છા, વિવશ સાંજ નભ નિરાલંબ નિસ્પંદ સમીર નિગૂઢ લગાગા એમ હોવું જોઈએ. તો એ પાછલી જે લગાગા એટલે પાંચ માત્રાઓ થાય એ એમાં ઓછી છે. એ મેં રહેવા દીધું. મને એમ થયું કે આખા કાવ્યમાં ભલે આ એક ખંડ પૂરેપૂરી ચોપાઈની શિસ્ત જાળવતો ન હોય પણ એને મારે રહેવા દેવો છે. એ રહેવા દીધો મેં. પણ તરત જે બીજો ખંડ શરૂ કર્યો એ ચોપાઈથી કર્યો. અને નવાઈની વાત એ છે કે એ અહીંયા નહીં ઓસ્ટ્રેલિયામાં કર્યો. ઓસ્ટ્રેલિયામાં હું ગયો. હું વચ્ચે વિનોદભાઈ તમને જરા અટકાવું અને મુદ્દો શબ્દ એક જગ્યાએથી તમને કદાચ મળ્યો, ધ્વનિ બીજી જગ્યાએથી મળ્યો, વિચાર ત્રીજી જગ્યાએથી મળ્યો, એ જે સંમિલન થયું એ તો બરાબર. પણ એવું પણ ખરું ને કે તમારી જે મૂંઝવણ હતી પહેલાં એક લેખનની, પછી નાટ્યરૂપની, પછી પેલી, પછી તમે જે નિજતાવાળી વાત કરી, આઇડેન્ટિટીવાળી વાત કરી, એ ખરેખર એ સૈરંદ્રીની જે અવસ્થા હતી એ જ કદાચ તમે પહેલાં અનુભવી. બરાબર, અને એટલે તમારું મન કદાચ સૈરંદ્રીમાં ઠર્યું હોય એવું કહેવાય. હા, એ કહેવાય. પણ એવું તો તમે અર્જુનમાં પણ રોપી શકો, યુધિષ્ઠિરમાં પણ રોપી શકો, પણ સૈરંદ્રી એટલા માટે છે કે સૈરંદ્રીની વ્યક્તિમત્તા પેલાઓ કરતા જુદા પ્રકારની છે. દ્રૌપદીનું પોતાનું અર્જુન કે ભીમ પ્રકારનું વ્યક્તિત્વ નથી, જે ડોમિનન્સ એ પાત્રોમાં છે એ સૈરંદ્રીમાં નથી, દ્રૌપદીમાં નથી. દ્રૌપદી તમે જોશો તો દરેક વખતે લાચાર સ્થિતિમાં હોય, એને કૃષ્ણ મદદ કરવા આવે, ભીમ મદદ કરવા આવે કે બીજા કોઈ. એટલે કે દ્રૌપદીને મદદ કરનારો એક વર્ગ છે આખો, જ્યારે પેલા મદદ લેનારા નથી, મદદ કરનારા છે. તો એ રીતે સૈરંદ્રી એ વધુ ધારદાર પાત્ર છે, એટલે પસંદગી એના ઉપર. એટલે એવું પણ ખરું કે જે છે એક અજ્ઞાત ખૂણો આપણો હોય છે અને એ જે આપણને સતત યાદ અપાવ્યા કરે છે કે હું અજ્ઞાત છું, તો કદાચ આ દ્રૌપદીનો અજ્ઞાતવાસ એટલે સૈરંદ્રી છે. બરાબર, એટલે એ આપણને પોતિકો લાગ્યો હોય, આપણને એની સાથે વનનેસ ફીલ થઈ હોય અને પરિણામે એના ઉપર થયું હોય. એટલે કદાચ તમારી ભારતથી એ ઉપડ્યું અને ઓસ્ટ્રેલિયા જઈને ઠર્યું, એટલે કદાચ અહીંથી પણ એનું દેશાટન થયું
અને ત્યાં જઈને અવતર્યું બન્યું હોય કદાચ. તમે ઓસ્ટ્રેલિયાની વાત કરતા હતા, એમાં એક એવો યોગાનુયોગ પણ લાગે છે કે ભારતીય પરિવેશમાં દ્રૌપદીએ સૈરંદ્રી બનીને જ રહેવું પડે એવી સ્થિતિ હતી. અચ્છા, જ્યારે ઓસ્ટ્રેલિયામાં દ્રૌપદી બની શકી, પોતાને સૈરંદ્રી રૂપે બનનારી દ્રૌપદી ત્યાં દ્રૌપદી રૂપે પોતાને પામી શકી. હા, એટલે એ બે સ્થાન વિશેષના જે લક્ષણો છે એ કદાચ આમાં અસર તમે જોઈ શકો. એટલે દેશ અને અખંડ, આખું ખંડમાં એ અખંડ થઈને બહાર આવી શકે, એ ત્યાં આવી શકે. એટલે મને પણ આમ એવો સવાલ થયો કે આ હું ભારતમાં મેં આટલી વાર લખવાની, વળી નવાઈની વાત એ છે કે હું માર્ચ એપ્રિલ 2017માં ત્યાં ગયો અને આ શરૂ થયું લખવાનું. ત્રણેક સર્ગ મેં લખ્યા, 3.5 સર્ગ જેવું લખ્યું છે. પછી ભારત આવવાનું થયું અને મેં વિચાર કર્યો કે હવે તો આ પૂરું થશે જ, હવે શરૂ થયું છે તો આગળ ચાલવાનું જ છે. પણ નવાઈની વાત એ છે કે ભારત આવ્યા પછી એમાં કશું જ ન વધ્યું આગળ. અને વળી પાછો મારો મુંજારો શરૂ થયો કે આ તો અધવચ્ચે અટક્યા. શરૂ નહોતું થયું ત્યારે હતો, એના કરતાં પણ વધારે મુંજારો આ અટકેલું હતું એમાં મને થયો. ને વળી પાછું ઓસ્ટ્રેલિયા જવાનું થયું તો જાન્યુઆરી ફેબ્રુઆરી 2018માં એ પૂરું થયું ત્યાં જ. એટલે આ એને ચમત્કાર તો શું કહીએ, પણ એ જાણે દોઢ દાયકાની જે મથામણ હતી એ એક વર્ષમાં, આખી પ્રક્રિયા જે તમારી ચાલી, એ પ્રક્રિયા લખતી વખતે જેમ લખાતી ગઈ, વન્સ યુ સ્ટાર્ટેડ તો આવવા માંડ્યું તો આવવા માંડ્યું, અટકી ગયું તો અટકી ગયું, સડનલી ચાલુ થયું તો પાછું ચાલુ થયું, એ વખતનો તમારો શું સહી, તમને નહોતું આવતું ત્યારનો મુંજારો બરાબર, પણ જ્યારે આવવા માંડ્યું ત્યારની તમારી મનસ્થિતિ શું કહું તમને? બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. મને થયું કે હવે આ અટકે એમ નથી, મને પૂરી ખાતરી થઈ ગઈ કે હવે આ અટકશે નહીં, અને જો હું એને નિયંત્રિત નહીં કરું તો એ મને એની રીતે ફંગોળ્યા કરશે. ઓકે, અને પછી બનશે એવું કે હું એને વશ થઈ જઈશ, એટલે કે રચના પોતે જેમ ઈચ્છે એવી રીતે મારી પાસે એ પોતાને લખાવડાવશે, કામ કરે બરાબર મને થવા લાગ્યું. એટલે મેં પછી મારો સકંજો એના ઉપર બરાબર કર્યો કે મારે આ કાવ્ય એની રીતે ચાલ્યા જ કરે એટલું લાંબુ નથી કરવું, મારે એની એટલું ટૂંકું પણ નથી કરવું કે જેથી કરીને મારે જે કહેવું છે એના અધૂરું રહી જાય. બરાબર, રહી જાય. એટલે મેં એનું એક ગણિત માની દીધું કે 7 સર્ગથી વધારે નથી કરવું. ઓકે, આવી એક સંકલ્પના મેં ધારી લીધી. પછી મેં વિચાર કર્યો કે 7 સર્ગ તો ખરા, પણ એ નાના મોટા તો હોઈ શકે ને. એક સર્ગ નાનો હોય ને બીજો સર્ગ એટલો મોટો હોય કે જે પહેલા સર્ગના 4 કરી એવડો હોય, તો એવું અનિયમિત પણ નહીં, એની એક સરસ ડિઝાઇન હોવી જોઈએ. એટલે હવે ક્રાફ્ટમેન આવે છે, જે આર્ટિસ્ટ છે એની સાથે હવે એક ક્રાફ્ટમેન આવે છે, અને એ આ નક્કી કરે છે કે 7 સર્ગ, 7 સર્ગમાં 7 ખંડ, અને 7 ખંડમાં 9 શ્લોક. ઓકે, આવું એક ગણિત મેં રચી લીધું. હવે મારી પાસે ફ્રેમ તૈયાર થઈ ગઈ. હવે જે 9 શ્લોક છે એમાંના પહેલા 8 એ ચોપાઈના. ઓકે, અને 9મો શ્લોક જે આવે એમાં 2 દોહરા. બરાબર, 4 પંક્તિ એટલે 2 દોહરા. તો આવું એક મોડેલ મારા મનમાં મેં તૈયાર કરી લીધું. હવે એ પ્રમાણે મારે આગળ ચાલવાનું હોય તો હવે કાવ્ય તો આખું મારી અંદર તો આવી જ ગયું હતું, પ્રશ્ન ખાલી હવે એને લખવાનો જ હતો. તો મારે શું કરવાનું કે કયા પ્રસંગને કેટલો લંબાવવો, કેટલું વેટેજ આપવું, અને એ આટલા ખંડોમાં, આટલી પંક્તિઓમાં, આટલા શ્લોકોમાં એ કેવી રીતે આવે, એની એનું એનું નિબંધન કેમ કરવું, એ મેં વિચારી લીધું. બરાબર, એટલે એની એક ડિઝાઇન તૈયાર થઈ ગઈ. પછી તો શું છે કે મારે લખવાનું જ હતું, કાવ્ય તો આખું મારી અંદર આવી ગયું હતું. એટલે લખતી વખતની આ એક શિસ્ત મેં રચી દીધી અને એ પ્રમાણે ચાલ્યું. હવે તમે જોશો કે આ કાવ્યમાં
મત્સ્યવેદનો જે પ્રસંગ છે એમાં કર્ણ મત્સ્યવેદ કરે છે એ પ્રસંગ એ વાતને મેં એનલાર્જ કરી છે. જ્યારે અર્જુન મત્સ્યવેદ કરે છે એ વાતને મેં બે પંક્તિમાં પૂરી કરી નાખી છે. કારણ કે મેં નક્કી રાખ્યું હતું કે અર્જુન નહીં, મારું લક્ષ્ય કર્ણ છે. એટલે અર્જુનની વાત મારે એકદમ સંક્ષિપ્તમાં કહી દેવી છે કે એણે મત્સ્યવેદ કર્યો. અચ્છા, પણ કર્ણ મત્સ્યવેદ કરવાનો છે એ શક્તિશાળી છે, એ માત્ર રમત હોય એવી રીતે એ કરી શકવાનો છે, કોઈ પરાક્રમ કરવાનું બહાનું હોય એ માટે અહીંયા આવ્યો છે, એને કંઈ કશું બતાવવું છે એ કંઈ સ્વયંવર માટે આવ્યો છે એવું પણ છે નહીં. એટલે સાવ એકદમ કર્ણને મેં એ રીતે એમાં મૂકી દીધો, અર્જુનને ગૌણ કરી નાખ્યો. કારણ કે મારા મનમાં અર્જુન હતો જ નહીં. મારે મારે જો અર્જુન વિશે વાત કરવી હોત તો હું ગૃહણને લાલ એ કરત બરાબર છે, પણ અર્જુન મારા મનમાં હતો જ નહીં. મને ખબર હતી કે જ્યાં જ્યાં સુરક્ષાનો મુદ્દો આવે ત્યાં અર્જુન આવી જાય, ક્યાં કૃષ્ણ આવી જાય, ક્યાં ભીમ આવી જાય કે કંઈક. એટલે દ્રૌપદીને પોતાની શક્તિ, પોતાના વ્યક્તિત્વનો પરિચય આપવાનો કોઈ અવકાશ જ મળતો નહોતો. દ્રૌપદીને અવકાશ કેવો મળ્યો? કોઈકની ઉપેક્ષા કરવાનો, કોઈકની વિડંબના કરવાનો કે એ પ્રકારનો. એ પાત્ર એવું નથી, એ અગ્નિજન્ય સ્ત્રી છે અને યૌવના રૂપે જન્મી છે. દ્રૌપદીને શૈશવ છે જ નહીં. તો એ વખતની એની જે અંગાંગ તરંગિત એવી જે મુદ્રા હોય એ આવી સામાન્ય સ્ત્રી જેવી ન હોય. એ આમ ઈર્ષ્યા કરતી હોય કે કોઈકને આમ આવી રીતના તુચ્છ વચન કહીને એને ઉતારી પાડતી હોય એવી એવી દ્રૌપદી ન હોય. અગ્નિકન્યાની એની પોતાની એક તો મને એવી દ્રૌપદી પસંદ નહોતી. મને ખબર હતી કે સૈરંધ્રી તરીકે રહેલી દાસી દ્રૌપદી એ દ્રૌપદી જ છે, એ દાસી નથી. એટલે નામ સૈરંધ્રી છે પણ એ દરેક વખતે તમે જોશો કે એ દ્રૌપદી જ છે. સૈરંધ્રી નો જાણે એને રોલ ભજવો હોય એવું છે. એ છે તો દ્રૌપદી, ક્ષણે ક્ષણે એ અનુભવે છે કે હું કોણ છું. હું દ્રુપદ દુલારી છું, હું યાજ્ઞસેની છું, હું અવતારી છું, આવું બધું એના મનમાં જે આવ્યા કરે છે. તો અહીંયા મને આ બધા જે દાસી દાસી કરે છે એ દાસત્વ શું છે? અને જો આ દાસત્વ એક વર્ષ પૂરતું જ હોય તો પછીના સમયમાં પણ હું તો દાસ જ છું. અને એ આખી વાત સમગ્ર મનુષ્ય જાતને લાગુ પડતી મને દેખાય. બહુ સાચી વાત છે. એટલે આ આ રેલેવન્ટ છે આપણી સાથે. સતત અવઢવ આપણા મનમાં જે ચાલતું હોય કે હું શું છું અને કેમ છું. આપણા જે આજના મનુષ્યનું જે વિતક છે એ સીધું આમાં રિફ્લેક્ટ થાય છે. અને આ એવું છે કે જે શાશ્વત છે, કવિતામાં જે સનાતન નહીં હોય એ નહીં ટકે. એટલે મારે આજના કવિને મહાભારતમાંથી શું કામમાં લાવવું પડે છે? કારણ કે મહાભારતના સમયે પણ અસ્તિત્વની કટોકટી આ જ હતી જે આજે પણ છે. એટલે એ પાત્ર અહીંયા મદદ કરે. પણ વિનોદભાઈ, આપ જેમ તમે નક્કી કર્યું કે સાત સર્ગ, એની અંદર ખંડ, એની અંદર દોરો ક્યારે આવે એ, તો એવી રીતે તમે પ્રસંગોને પણ બાંધ્યા હશે? કારણ કે તમે સ્વપ્નલોકમાં સરી જવું પછી એમાંથી બહાર આવતા રહેવું, તમે એમ કહો છો કે ઉમરો એક પગ એક દ્વારમાં પહોંચી ગયો છે અને એ જે આપ્યું છે તો એને તમારે બાંધ્યા કે ના એ સહજ રીતે આવે? ના, એમાં એ બહુ સરસ તમે આ વાત કરી, મને કેવું ગમશે એમાં કે આપણી જે અવઢવ છે, ધીસ ઓર ધેટ અથવા હિયર ઓર ધેર, આવું જે આપણી અંદર, એટલે તમારું કોઈ પ્લેસમેન્ટ નથી. તમને એમ થાય છે કે તમારે આમ જવાનું છે અથવા પેલી દિશાએ જવાનું છે, એ જ વિચાર આવે. તમે ક્યાં છો એનો વિચાર આવતો જ નથી. યસ, આ આ મનુષ્યનું આ એક બહુ મોટી પોતાની વિડંબના છે. વાહ, તમે જ્યાં હો એનો વિચાર આવતો જ નથી. ક્યાં જવું છે અથવા ક્યાંથી આવ્યા એનો જ વિચાર આપણને થવાનો છે. એટલે મેં ઉંબરને એનું પ્રતીક બનાવ્યું છે. બહુ સરસ પ્રતીક છે. અને એટલે ત્યાંથી અંદર પણ જઈ શકાય છે, બહાર પણ આવી શકાય છે. સવાલ પીઠ કઈ દિશાએ છે એનો. વાહ વાહ વાહ,
એટલે ઘડીક સાયરંદ્રી અંદર જોતી હોય, ઘડીક બહાર જોતી હોય, તો એ એનું જે દિશા, અને તમે કોટ કર્યું છે દ્વાર અંદર થી ખુલ્યા, હા એ દ્વાર અંદર થી ખુલ્યા એ પણ માર્ક કર્યું, હા એટલે એ એક સિમ્બોલની રીતે ઉંબર ત્યાં આવ્યો. પણ એટલે કિચક છે એ એક વખત મદ્યપાન કરીને પ્રવેશે છે, એક વખત એમને એમ જસ્ટ અજ્ઞાતવાસને જોવા આવે છે. આ જે બધા પ્રસંગો છે એને તમે આમ એનલિસ્ટ કર્યા કે આ પાંચમા સર્ગમાં આવશે, આ છઠ્ઠામાં આવશે? ના, એવું એવું પ્રી ડિઝાઇનિંગ નહોતું, મેં ખાલી આ માળખું કર્યું કે મારે આ શ્લોકો આટલા આમાં આવવા જોઈએ, આટલા શ્લોકો આમાં આવવા જોઈએ. પછી હું જે રીતે લખતો ગયો એમાં મને ખબર પડી કે હવે આ સર્ગ પૂરો થવામાં છે, અને એ પૂરો થાય એ પહેલાં મારે આ આખી વસ્તુને આટોપી લેવી જોઈએ, અથવા તો આમાંથી એક નવી વાતને ડેવલપ કરવાની છે, તો હું એ તક એમાં રચું. ઓકે. અને એવી રીતે એનો એક છેડો બહાર કાઢું અને પેલો છેડો જે હોય એને વાઇન્ડ અપ કરી લઉં. ઓકે. એટલે રચના કળાનો આ એક બહુ ઉત્તમ નમૂનો છે, આ તો કિમિયો છે એનો, કે તમારે એક સર્ગ પૂરો થતો હોય એવી વખતે એનો એક એવો પંચ આવવો જોઈએ, અથવા એ ખંડ પૂરો થતો હોય ત્યારે એનો એક એવો પંચ આવવો જોઈએ કે જેમાં આગલા ખંડનો કોઈક સંકેત હોય અને હવે પછીનું જે કંઈ થવાનું હોય એની પણ એમાં કોઈક વાત સંભવ રૂપે આવી જતી હોય. આપણે ત્યાં આખ્યાનોમાં વચ્ચે વલણ આવે, હા બે બે કડવા હોય એની વચ્ચે બે પંક્તિઓ આવે, એમાં પહેલી પંક્તિઓ એમાં આગલા કડવાનો સાર હોય અને બીજી પંક્તિઓ એમાં હવે પછી જે આવવાનું હોય એનો સંકેત હોય. તો આમાં મેં એ રીત લીધી છે. દોહરા છે એવી કડી રૂપે છે, બીજું એનાથી મોનોટોનસ ન બને, એક જ છંદમાં ચાલતી વાત હોય એ મોનોટોની તૂટે એનાથી, એટલે એ પણ મેં ચીવટ રાખી એમાં. એટલે આપણે આને જે પ્રબંધ કાવ્ય કહીએ છીએ, પ્રબંધ કાવ્ય એટલે એ આપણે જે અત્યાર સુધી ચર્ચા કરી એ બધાને કારણે આને પ્રબંધ ગણવું કે એનું કોઈ વિશિષ્ટ સ્વરૂપ કે હોય છે? મધ્યકાળમાં પ્રબંધ કાવ્યો રચાયા છે, ખાસ કરીને જૈન સર્જકોને હાથે ઘણા પ્રબંધો આપણને મળ્યા છે. નરસિંહ, પછી પદ્મનાભ નામે જે કવિ થયો એણે કાનડદે પ્રબંધ નામની કૃતિ લખી છે. પ્રબંધમાં કથાનક હોય અને વિસ્તૃત રીતે એનું આલેખન થયું હોય, વ્યાપક પટ પર આખી વાત મુકાઈ હોય, એટલે એ પ્રબંધ એવી એક સામાન્ય સમજ છે. પ્રબંધનું મૂળ ગોત્ર તો કથાઓમાં રહેલું છે. અચ્છા. આખ્યાન પ્રકાર જે છે એમાં ક્યાંક કહેવાયેલું હોય એ સામગ્રી લીધેલી હોય, જ્યારે કથા હોય એ કલ્પનાથી પ્રબંધાયેલી હોય, એટલે એમાં રચવાનો ભાવ હોય. આખ્યાયિકા ઉપલબ્ધાર્થા પ્રબંધ કલ્પના કથા, આવું કહેવાયું. એટલે કે તમારે કંઈક નવીન રચવું છે જે ઉપલબ્ધ થયેલું નથી, પણ તમારી રીતે તમે કંઈક નવું કરી રહ્યા છો એ તમે કરો, એનું નામ પ્રબંધ. બરાબર. પણ તમે મેનેજ ફ્રેમ્ડ, આપણે જે ફ્રેમ સખી મારું સાયબો સુતો, સખી મારું સાયબો સુતો, ફળી ફળીએ ઢાળી ઢોલીઓ હું તો, હે હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોડી જાઉં, સખી મારો સાયબો સુતો, સખી મારો સાયબો સુતો, ફળીએ ઢાળી ઢોલીઓ હું તો, એ હું તો મીડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોડી જાઉં, સખી મારો સાયબો સુતો.
સખી મારો સાયબો સુનો સખી મારો સાયબો સુનો એટલો કોના જેટલો હું તો હે હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં સખી મારો સાયબો સુનો સખી મારો સાયબો સુનો એટલો કોના જેટલો હું તો હે હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં સખી મારો સાયબો